હવે આગળ વાત કરીએ તો સિનોર તાલુકાના સાદલી ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા મીટિંગ યોજાઈ. આયોજિત મીટિંગમાં એઆઈસીસીના સદસ્ય મુમતાજ પટેલ સહિત કરજણ તાલુકા અને વડોદરા જિલ્લાના કોંગી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ખાતે રંગરેજ ફાર્મ પર વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણી અગાઉ બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ માળખું મજબૂત બનાવવા મીટિંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈ વડોદરાના સિનોર તાલુકામાં કોંગ્રેસ પક્ષે જિલ્લા તાલુકાઓના હોદ્દેદારોની મીટિંગ યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં એઆઈસીસીના આમંત્રિત સદસ્ય મુમતાજબેન પટેલ, જિલ્લા પ્રભારી માનસિંહભાઈ ડોડિયા, પ્રભારી સંદીપભાઈ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જશપાલસિંહ પઢિયાની ઉપસ્થિતિમાં યોજાઈ કોંગ્રેસ પક્ષની મીટિંગ યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા મતવિસ્તારમાં વડોદરા જિલ્લાના કરજણ સિનોર તાલુકાઓ પણ સમાવિષ્ટ થયેલા છે. એઆઈસીસીના સદસ્ય મુમતાજબેન પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર અમે કરજણ વિધાનસભા વિસ્તારમાં મીટિંગનું આયોજન કર્યું છે. આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે, સાથે સાથે લોકસભા ચૂંટણી અને ભારત જોડો ન્યાયયાત્રા વિશે પણ ચર્ચા કરવામાં આવશે, એમ તેઓએ જણાવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ સિનોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ હરસદસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ચેડેસ ટીવી, વડોદરા. પ્રદેશ કોંગ્રેસ કમિટી કે આદેશ પર આજ હમ લોગ કરજણ વિધાનસભા મેં મીટિંગ આયોજિત હમને કરી હૈ ભરૂચ લોકસભા વિસ્તાર કે લિયે. હમ સબ યહાં પે મૌજૂદ હૈ હમારે યહાં કે આગેવાન ઓર સાથ મેં હમારે કાર્યકર્તા સબસે બાતચીત હુઈ હૈ ઓર આગે કી રણનીતિ તય કરી જા રહી હૈ ઓર લોકસભા કી તૈયારી ઓર ભારત જોડો ન્યાય યાત્રા કી તૈયારી કે લિયે.